अनाज दड़े सुपरफाइन गरगंटी तो माइक्रोफाइन। રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષા થશે ફરજિયાત, કાલે વિધાનસભામાં સરકાર રજૂ કરશે બિલ। ખાનગી ટ્યુશન ક્લાસ બંધ કરવા શાળા સંચાલકોનો સીએમને પત્ર, શાળા સમય દરમિયાન ટ્યુશન થમથમતા હોવાનો ઉલ્લેખ। થરાદના વડિયા ગામે જૂની અદાવતમાં સામસામે પથ્થરમારો, વડિયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું, 49 લોકો સામે ફરિયાદ। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરાની રેકોર્ડ બ્રેક, 10,000 મણ આવક, 5,000 થી 6,000 ભાવ મળતા ખેડૂતો ખુશ। માર્ચ મહિનાથી રાજ્યમાં શરૂ થશે આગ, ઓકતી ગરમી, 3 ડિગ્રી સુધી વધી શકે છે ગરમીનો પારો। અનાજ દળે સુપરફાઇન ગરગંટી તો માઇક્રોફાઇન। નમસ્કાર, ન્યૂઝ રૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા જોશી। સમાચાર વિસ્તારથી સૌ પ્રથમ વાત કરીશું અમરેલીમાં, જ્યાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે। અમરેલીની ધરતી એક બાદ એક રોજ ધ્રુજી રહી છે, નાના મોટા આંચકા આવી રહ્યા છે, જેથી લોકોમાં પણ ભય છે, ડરેલા છે લોકો। ખાંભા પંથકમાં અનુભવાયો છે આંચકો, 1.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે। બપોરે 3:45 આંચકો અનુભવાયો છે। વાકિયા, સાકરપરા, મિતિયાળામાં હળવા આંચકા આવ્યા છે। ગઈકાલે રાત્રે પણ આંચકો અનુભવાયો હતો। તો સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે। આ પહેલા પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આંચકા આવી રહ્યા છે, પરંતુ સૌથી વધુ આંચકા અમરેલીમાં આવી રહ્યા છે। ક્યારેક 3ની તીવ્રતાનો, ક્યારેક 1ની તીવ્રતાનો નાના મોટા આંચકાથી અમરેલીના જે ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ છે। રાજકોટમાં પણ આ પહેલા આંચકો અનુભવાયો છે, કચ્છમાં પણ નાના મોટા આંચકા આવી રહ્યા છે, જેના કારણે લોકો ડરમાં છે કે ક્યાંક જો મોટો આંચકો આવી ગયો તો શું થશે। કારણ કે આ પહેલા પણ તુર્કી અને સીરિયામાં જે રીતે ભૂકંપ આવ્યા બાદની પરિસ્થિતિ લોકોએ જોઈ છે, ટૂંક સમયમાં જ તેને જોતા એક ડર લાગી રહ્યો છે ગુજરાતના લોકોને પણ। કારણ કે તુર્કી અને સીરિયા વિશે ભૂકંપની જે આગાહી કરી હતી તે જ વ્યક્તિએ આગાહી ભારત માટે પણ કરી છે કે ભારતમાં પણ ભૂકંપ આવી શકે છે, જોકે સમય તારીખ કહેવામાં નથી આવી। નાના આંચકાથી લોકો ગભરાયેલા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી। જી રાજન, અમરેલીમાં છેલ્લા ઘણા દિવસોથી જોઈ રહ્યા છે કે ભૂકંપના આંચકા આવી રહ્યા છે, સ્વાભાવિક વાત છે લોકોમાં ડરનો માહોલ હશે, આજે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો? બિલકુલ સંધ્યા, આમ જોવા જઈએ તો લગભગ છેલ્લા એક વર્ષથી સતત અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં થોડા દિવસે ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે, પરંતુ છેલ્લા 15 દિવસથી ભૂકંપનું કેન્દ્રબિંદુ બદલાયું છે અને સાવરકુંડલાના મિતિયાળાના બદલે ખાંભા તાલુકાના ભાડ અને વાકિયા વચ્ચે કેન્દ્રબિંદુ નોંધાય છે। આજે રાત્રે, ગઈ મોડી રાત્રે 2:45 એક 3.3નો ભૂકંપનો આંચકો આવ્યો હતો, ત્યારબાદ અત્યારે 3:45 ફરી એક વખત 1.7નો ભૂકંપ નોંધાયો, એટલે સ્વાભાવિક જ સંધ્યા આ સમગ્ર વિસ્તાર છે તેમાં ડરનો માહોલ છે। જી રાજન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। વાત કરીશું બનાસકાંઠાની। થરાદના વાડિયામાં પથ્થરમારો, જૂથ અથડામણ જેવી આ ઘટના ઘટી છે, જેના કારણે પોલીસનો બંદોબસ્ત ત્યાં ગોઠવવો પડ્યો છે। થરાદના વાડિયામાં જૂની અદાવતમાં પથ્થરમારો, બંને પક્ષ સામસામે આવી ગયા, પથ્થરમારોનો વિડીયો પણ વાયરલ થયો છે। જૂની અદાવતમાં બબાલનો વધુ એક વિડીયો સામે આવ્યો, સમગ્ર વાડિયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। વાડિયા ગામમાં તંગદિલી જેવો માહોલ છે, થરાદ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે। બંને પક્ષના ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બંને પક્ષ સામસામે 49 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અને થરાદ પોલીસે આરોપીઓને શોધવા માટે તપાસ હાથ ધરી છે। દેહ વ્યાપાર માટે બદનામ છે થરાદનું વાડિયા ગામ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, જણાવો કે આખરે કઈ બાબતને લઈને જૂની અદાવતની જે વાત કરવામાં આવી રહી છે, કઈ બાબત છે જેના કારણે પથ્થરમારા સુધી મામલો પહોંચી ગયો અને પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો? ચોક્કસથી, જે ત્યારે એક મહિલા હતી, તે મહિલાની વર્ષો અગાઉ હત્યા થઈ હતી ને તે અદાવતને લઈને અનેકવાર આ બે જૂથો સામસામે આવતા હોય છે,
ગઈકાલે સાંજે પણ બે જૂથો સામસામે આવ્યા હતા. ખુલ્લા હાથની મારામારી પણ થઈ હતી અને પથ્થરમારો પણ થયો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો હતો અને બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા 49 લોકો સામે ફરિયાદ પણ દાખલ થઈ હતી. અને આજે વહેલી સવારે પણ વાડિયા ગામની અંદર તંગદિલીનો માહોલ હોવાથી પોલીસ છાવણીમાં અત્યારે વાડિયા ગામ ફેરવાયું છે અને ચાપતો પોલીસ બંદોબસ્ત પણ અત્યારે જે છે તે વાડિયા ગામની અંદર ગોઠવી દેવામાં આવ્યો છે. અને પોલીસ દ્વારા જે 49 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે તે તમામ લોકોની પણ શોધખોળ ગામમાં હાથ ધરવામાં આવી છે. સંધ્યા, બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. વાત કરીશું અમદાવાદની, જ્યાં હાટકેશ્વર બ્રિજમાં ગાબડા પડવાનો મામલો છે અને આ મામલે વધુ ખુલાસા થઈ રહ્યા છે. મોટી બાબત એ પણ સામે આવી રહી છે કે કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ સામે મોટો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. એમસીએ 2011-12માં કંપનીને કરી હતી પેનલ્ટી, 2,36,00,000ની પેનલ્ટી કરી હતી. સત્તાપક્ષે માત્ર 23,00,000ની પેનલ્ટીને મંજૂરી આપી. પલ્લવ ચાર રસ્તા પર બનેલ બ્રિજ અંગે તપાસની વિપક્ષની માંગ છે. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કમિશનર લખ્યો છે પત્ર. પોલીસ ભરતીને લઈને પણ આરોપ થઈ રહ્યા છે. યુવરાજસિંહના આરોપ છે પોલીસ ભરતીમાં કંઈક દાળમાં કાળું હોય તેવી વાત તેમને સામે આવી છે. તેમણે આ વાત રજૂ પણ કરી છે. માર્ચ 2021ની પીએસઆઈ ભરતીમાં કૌભાંડના આક્ષેપ, ભરતીમાં 10 લોકો ગોઠવણથી લાગ્યા હોવાનો આરોપ છે. 15 જાન્યુઆરીએ પ્રિલિમ પરીક્ષા લેવાની હતી અને ઉમેદવારો કરાઈમાં અત્યારે ટ્રેનિંગ લઈ રહ્યા છે. મયુર લાલજીભાઈ તડવી નામનો યુવક સેટિંગથી લાગ્યો છે. પ્રિલિમની પરીક્ષા ફિઝિકલમાં આ વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી. મુખ્ય પરીક્ષામાં વ્યક્તિનું નામ ન હોવા છતાં હાલ ટ્રેનિંગ લઈ રહ્યો છે. ડીજી ઓફિસમાંથી અલોટમેન્ટ લેટર પ્રાપ્ત થયો હતો. હાલમાં ટ્રેનિંગ લઈ રહેલ વ્યક્તિનો ફોટો પણ જાહેર કર્યો છે. ફિઝિકલના રિઝલ્ટમાં અને ફાઇનલ પરીક્ષાની યાદીમાં વ્યક્તિનું નામ નથી. દસ્તાવેજોને ક્રોસ વેરીફાય કર્યા વગર જ વિદ્યાર્થી અત્યારે સેન્ટર પર છે. કરાઈ સેન્ટર પર પહોંચ્યો છે, ટ્રેનિંગ લઈ રહ્યો છે. બિરસા મુંડા ભવનમાં કામ કરતા અધિકારીઓ સામેલ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. બનાવટી વ્યક્તિએ પરીક્ષા આપ્યા વગર જ કરાઈ સેન્ટર સુધી કેવી રીતે પહોંચી ગયો? 2014 પછીની ભરતીમાં નોકરીએ લાગેલા તમામની તપાસ કરવા માટે માંગ થઈ રહી છે. અમારી પાસે જે માહિતી છે પ્રમાણે કે વર્તમાનમાં કરાઈ ટ્રેનિંગ સેન્ટર ખાતે સ્કોડ નંબર 5, ચેસ્ટ નંબર 140, નામ છે મયુરકુમાર લાલજીભાઈ તડવી, મયુરકુમાર લાલજીભાઈ તડવી, અને જે બિન અત્યારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 2021માં અત્યારે કરાઈ ટ્રેનિંગ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા છે.